રાજકોટ સિટી વુમન્સ ક્લબ દ્વારા રાજકોટ માહે મુગડવી હોલ ખાતે ગાતા રહે મેરા દિલ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીકાંત નાયર, અશ્વિની મહેતા, ઋષભ મકવાણા અને પૂનમ ગજેરાએ જૂના ગીતોની રમઝટ બોલાવી મહિલાઓને આનંદ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી. મારું નામ છે શ્રીકાંત નાયર અને આજે જ્યારે રાજકોટ સિટી વુમન્સ ક્લબના સભ્યોએ સાથે મળીને આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે અમને બધા કલાકારોને એવો મોકો મળ્યો છે કે બધા બહેનોને અમારી કલાથી અમે ખુશ કરી શકીએ અને ખરેખર અમને રિસ્પોન્સ પણ એટલો જ મળેલો છે તમામ બહેનો તરફથી. કારણ કે મોસ્ટલી એવું બનતું હોય છે કે બહેનોનો કાર્યક્રમ હોય તો શાંતિથી બેઠા બેઠા સાંભળતા હોય ને એવું, પણ આજના જે સિટી વુમન્સ, રાજકોટ સિટી વુમન્સ ક્લબના જે બહેનો છે એમની સીટીઓ અને તાળીઓ સાંભળીને અમને ખરેખર બધા કલાકારોને એટલો ઉત્સાહ થાય છે. અને આમ તો રાજકોટમાં જ રહીને મેં મારી કારકિર્દીની શરૂઆત કરેલી છે અને હમણાં જ 2 વર્ષ પહેલાં એક વર્લ્ડ રેકોર્ડ પણ મેં નોંધાવેલો છે મારા નામે જ છે અને જેમાં 151 ગીતો મેં કિશોર કુમારના ગાઈ અને 15 કલાક સુધી સતત ગાઈ અને એક વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે. એમાં પણ અશ્વિનીએ મારો સાથ આપેલો છે અને તમામ કલાકારો મારી સાથે. ખાસ કરીને આજના આ કાર્યક્રમમાં, આની પહેલાં પણ જ્યારે આ કાર્યક્રમની જ્યારે શરૂઆત એટલે કે આમ બધા સમક્ષ મૂકવામાં આવ્યો ત્યારે હની ટ્યુન બેન્ડ, મયુર સોની અને તેમના સર્વે કલાકારો આવવાના હતા, પણ મયુરભાઈને અચાનક યુએસનું ઇન્ટરવ્યૂ આજે જ આજની તારીખમાં આવ્યું અને એમને આમ વિઝા મળીએ ગયા એટલા માટે એ આજે હાજર નથી. પણ દર્શિત કાચા, જે રાજકોટના જ ખ્યાતનામ એવા કીબોર્ડ પ્લેયર છે, એમણે આખો કારોબાર સંભાળી અને આજના કાર્યક્રમને સક્સેસ બનાવેલો છે. તો દર્શિત કાચાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ અને સાથે બધા કલાકારો મારી સાથે છે. સુનિલભાઈ છે સાઉન્ડમાં, ખૂબ જ સુંદર મજાના સાઉન્ડ જેમણે અમને આપી અને અમારો અવાજ બધા બહેનો સુધી પહોંચાડેલો છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ. આમ જોઈએ તો એક શોમાં એટલીસ્ટ 28 થી 30 ગીતો આવતા હોય છે અને આજે પણ અમે અત્યારે ફર્સ્ટ હાફ અમારો પૂરો થઈ ગયો છે, એમાં અમે 15 ગીતો જેટલા લઈ લીધા છે. હવે સેકન્ડ હાફમાં જેટલા ગીતો બાકી રહે છે એટલા અમે કોશિશ કરીએ કે બધા પૂરા કરીએ અને 30 ગીતની આડેગાડેની સ્ક્રિપ્ટ હોય છે, પછી બહેનોને થોડી વાર ડાન્સિંગ નંબર્સ ને બધું એવું બધું આપી અને બધા રાજી થઈ જાય એવી અમારી આશા હોય છે. ઇન્સ્પિરેશન આમ જોઈએ તો 70s અમે ગીતો સાંભળીને, એટલે કિશોર કુમારના, મોહમ્મદ રફી સાહેબના, મુકેશજીના ગીતો અમને સાંભળી સાંભળીને જ અમને ઇન્સ્પિરેશન મળેલું છે અને એમના ગીતો ગાઈને જ અમે અત્યારે પોતે પણ આનંદ લઈએ છીએ અને બીજાને પણ આનંદ કરાવીએ છીએ. એ જ અમારું ઇન્સ્પિરેશન છે. થેન્ક યુ. મારું નામ પ્રફુલ્લાબેન મહેતા, રાજકોટ સિટી વુમન્સ ક્લબ પ્રમુખ. આ રાજકોટ સિટી વુમન્સ ક્લબની સ્થાપના 2018 કરવામાં આવી, હાલમાં બીજું વર્ષ ચાલી રહ્યું છે અને એકથી એક ચડ એવા અમે કાર્યક્રમો કરી રહ્યા છીએ કે બહેનોને કેમ મજા આવે, કારણ કે ફી બહુ નોર્મલ છે પણ કાર્યક્રમ બધા અમે જોરદાર આપીએ છીએ કે બહેનો, સારા સારા ઘરની બહેનો આમાં જોડાઈ રહી છે અને એ બહેનોને કેમ મજા આવે, એટલા માટે તેને અમે એક એક ચડિયાતા કાર્યક્રમ રહે છે. અત્યારે જે હાલમાં અત્યારે બહેનો કાર્યક્રમ જોઈ રહ્યા છે કે ગાતા રહે મેરા દિલ, એ કાર્યક્રમનો અમે 1 થી 1.5 મહિના ત્યાં તૈયારી કરતા હતા અને જી આના શ્રીકાંતભાઈ નાયર છે એને પણ હું અવારનવાર ભલામણ કરતી હતી કે મારા દરેક મેમ્બરોને ખૂબ મજા આવે એવો તમારે ગીત ગાવાના છે અને તમારા બધા, અને મયુર સોની આવવાના જ હતા કારણ કે ઓર્કેસ્ટ્રા એનું બહુ સારું છે એટલે અમે એને સિલેક્ટ કર્યા હતા, પણ અચાનક એને જવાનું થયું, એને બદલે એને અમને રાજુભાઈ મળી ગયા એટલે અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને શ્રીકાંતભાઈ, અશ્વિની મહેતા, ઋષભ મકવાણા બધાએ કલાકારો 1 થી 1 ચડે એવા ગીતો ગાય છે અને દરેક ગીત અમારી પસંદગીના જ અમે સિલેક્ટ કર્યા છે કે એથી કરીને મને બહેનોની ખબર છે, બહેનોની તાસીર હું જાણતી હોઉં કે એને ક્યાં ક્યાં ગીત ગમે છે, કારણ કે બહેનોનો પસંદગી અલગ હોય છે, ભાઈઓની અલગ હોય છે, એટલા માટે અમે આ બહેનો સંચાલિત છે, ફક્ત બહેનો આમાં છે, કોઈ જેન્ટ્સ નથી, એટલે જે અમે આ બધું ચલાવીએ છીએ સંસ્થા એ બહેનો મારફત જ કરીએ છીએ અને કદાચ અમારી ભૂલ થાય તો બહેનો, અમારા સભ્ય બહેનો એવા છે કે અમારી ભૂલનો સ્વીકાર કરી લે છે, એ અમને કોઈ દિવસ રોકટોક કરતા નથી અને અમારા કમિટી મેમ્બર 10 છે પણ 10-1 હજાર જેવા છે કે મને કાંઈ ખબર પડવા દેતા નથી, પોતે બહુ સરસ રીતે સંચાલન કરે છે. ખાલી હું તો આ ક્લબને પ્રમુખ કહેવાય એટલું, પણ કમિટી મેમ્બર છે સાઈડના, ચેરમેન, ઉપપ્રમુખ બધા,
બહુ સંભાળી લે છે. આજના પ્રોગ્રામનો હેતુ એવું છે કે બહેનોને ગરમ ગીત વધારે ગમે છે અને એમાંય જૂના ગીતો વધારે ગમે છે. અવારનવાર કહેતા હોય છે કે નાટક અને મ્યુઝિકલ કાર્યક્રમ બતાવતા હતો તો આ અમે મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કર્યું. હવે મે મહિનામાં તો અમારું વેકેશન રહેશે, જૂનમાં અમે એક નાટક બતાવવાના છીએ બોમ્બેનું. હજી નામ નથી આવ્યું પણ સારામાં સારું નાટક બતાવશું. એટલે બહેનોને ગીત બહુ ગમે છે. આના પહેલાં અમે કસુંબીનો રંગ તો બહેનો હજી યાદ કરે છે. કસુંબીનો રંગ જોયા પછી અમારે લગભગ 200 મેમ્બરનો આમાં ઉમેરો થયો કે તમારા કાર્યક્રમ બહુ સરસ હોય છે. અત્યારે તો અમારે ફૂલ થઈ ગયું છે. ભલે ગરમીની હિસાબે ઘણા આવ્યા ન હોય એટલે જગ્યા ખાલી પડી હોય પણ અમારું ઓડિયન્સ તો ફૂલ થઈ ગયું છે. એટલે હવે કોઈ સભ્ય પદે નોંધાવા માગીને તો પણ જગ્યા નથી, કારણ કે 950 ઉપર મેમ્બર અમારા થઈ ગયા છે. અને થોડીક અમે 50 જેટલી અમે સીટ રાખીએ છીએ ગેસ્ટ માટે, કે સભ્યના કોઈ ગેસ્ટને આવવું હોય તો એને લાભ મળે અને એની સાથે આવી શકે એટલા માટે. બાકી અત્યારે અમે બહુ સરસ આ રાજકોટ સિટી, અમારે દરેક વડીલોને આમાં અમને આશીર્વાદ છે અને નિસ્વાર્થ ભાવે. મેં કોઈ દિવસ મારો સ્વાર્થ જોયો જ નથી કે હું પ્રમુખ છું આ છું કે તે, ગમે ત્યાંથી હું તો એમ જ કહું છું કે જે અમારી નોર્મલ ફી છે એમાં કાર્યક્રમ બારે બાર કરવા બહુ કપરા છે, પણ છતાંય બધાનો એટલા બધા અમને સાર સહકાર મળી રહે છે ને કે બેન તમ તારે કરો અમે તમારી સાથે છીએ ને, એટલે મને હિંમત રહે છે. અને આ કાર્યક્રમ આ ક્લબ ખરેખર આગળ ચાલશે, 2 વર્ષમાં ખૂબ જ આગળ આવી જશે. હજી તો પાપા પગલી છે છતાંય આટલી સરસ ચાલે છે, 2 વર્ષ પછી તો આ ટનાટન ચાલશે. અને બધાય બહેનો ને હું એમ જ કહું છું કે તમે અમને સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો અને કમિટી મેમ્બરને સાથ સહકાર આપજો, તેથી કરીને અમને મજા આવે ને તમને મજા આવે.